હવે જોઈએ ઉદાહરણ 13.3. રકમ આ પ્રમાણે છે. એક યુ એટલે કે એક એટોમિક માસ યુનિટને સમતુલ્ય ઉર્જા પ્રથમ જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો, અને આ પરથી ઓક્સિજન 816ની દળ ક્ષતિને મિલિયન ઇવી પર સી સ્ક્વેરમાં દર્શાવો. મિત્રો, આગળ આપણો દાખલો જોયો તેમ કે એક યુ દળ છે અને સમતુલ્ય ઉર્જા જોઈતી હોય તેના માટે આઇન્સ્ટાઇનનો દળ ઉર્જાનો સંબંધ છે ઈ બરાબર એમ સી સ્ક્વેર સમીકરણનો ઉપયોગ કરીએ તો ઈ બરાબર એમ સી સ્ક્વેરમાં એમ બરાબર એક યુ અને એક યુ બરાબર 1.66 0.5×10^-27 કિલોગ્રામ છે. તો આ મૂલ્ય છે એ આપણે દળનું મૂકી દઈએ. પછી સી એટલે પ્રકાશની ઝડપ છે અને એક્ઝેક્ટ કિંમતો મૂકવાની છે અહીંયા, એટલે 2.9×10^8 એનો વર્ગ કરી દઈએ. આશરે મૂલ્ય લેવું હોય આ તો 1.66×10^27 કિલોગ્રામ લઈએ છીએ અને આનું આશરે મૂલ્ય લેવું હોય તો 3×10^8 લઈએ, પણ અહીંયા આપણે એક્ઝેક્ટ મૂલ્ય મેળવીએ છીએ તો 1.6605×10^27 અને સીનું મૂલ્ય 2.9×10^8 છે એનો વર્ગ કરી દઈએ. તો આ સાદુરૂપ આપીએ તો મૂલ્ય આપણને 14.92358×10^11 જૂલ મળે છે. હવે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય તો આપણે અગાઉ જોયું તે પ્રમાણે 1.6605×10^19 વડે ભાગી નાખીએ તો આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. તો સાદુરૂપ આપીએ તો મૂલ્ય 9.315×10^8 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. પણ 10^8માંથી ભાગ પાડી દઈએ 10^2 અને 10^6 તો 10^6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જતી રહેશે, એટલે 10^2 વધે તો એને ગુણી દઈએ તો 931.5 મિલિયન ઇવી. આમ એક યુ દળ છે અને સમતુલ્ય ઉર્જા એ 931.5 મિલિયન ઇવી જેટલી મળશે. તો જૂલમાં શોધવી હોય તો 14.92358×10^11 જૂલ અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈતી હોય તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ એક યુ દળ છે એને સમતુલ્ય ઉર્જા આપણે જૂલમાં અને પછી મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવી. હવે આપણે O816ની દળ ક્ષતિ છે એને મિલિયન ઇવી પર સી સ્ક્વેરમાં દર્શાવવી છે. તો આપણે O816 ન્યુક્લિયસની દળ ક્ષતિ લઈએ. તો દળ ક્ષતિનું સૂત્ર તમે જાણો છો, ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ZMP·NMN- ન્યુક્લિયસ છે એનું દળ બાદ કરી દેવાનું. તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક છે અહીંયા, એ ઓક્સિજન માટે 8 છે તો 8 × પ્રોટોનનું દળ 1.007827 જે રકમમાં આપેલું જ હશે, ન આપવું હોય તો યાદ રાખવું. તો એમપીની કિંમત આપણે મૂકી અને ઝેડની કિંમત મૂકી, પ્લસ અહીંયા ન્યુટ્રોનની સંખ્યા છે 16માંથી 8 બાદ કરી દઈએ તો આપણને 8 મળશે, એટલે 8 × અને એક ન્યુટ્રોનનું દળ 1.00866 થશે એ મૂકી દઈએ અને આપણને અહીંયા O816 જે છે એનું દળ રકમમાં આપેલું હશે, એટલે કે ઓક્સિજનનું દળ 15.99053 છે એ મૂલ્યમાંથી બાદ કરી દઈએ. તો આ સ્થિતિમાં આપણે અહીંયા 8×1.007827 કરીએ એટલે 8.0626 મળશે, પ્લસ 8×1.00866 કરીએ તો 8.06928 મળશે, માઇનસ 15.99053 બાદ કરીએ. તો આ બેનો સરવાળામાંથી બાદબાકી કરશો તો 0.13691 યુ મળે છે, એટલે એટોમિક માસ યુનિટમાં છે, પણ આપણને તો મિલિયન ઇવી પર સી સ્ક્વેરમાં દર્શાવવાનું કીધું છે. તો એક યુ બરાબર તમે જાણો છો 931.5 મિલિયન ઇવી પર સી સ્ક્વેર હોય છે, એટલે સાદુરૂપ આપી દઈએ તો 0.13691×931.5 એટલે આપણને મૂલ્ય મળશે 127.53 મિલિયન ઇવી પર સી સ્ક્વેર. તો O816 જે છે એ ન્યુક્લિયસની દળ ક્ષતિ 127.53 મિલિયન ઇવી પર સી સ્ક્વેર જેટલી થશે. હવે આગળ જોઈએ ઉદાહરણ 13.4. રકમ કંઈક આ મુજબ છે. આલ્ફા ક્ષય પામતા યુરેનિયમ 92238નો અર્ધાયુ 4.5×10^9 વર્ષ છે. યુરેનિયમ 92238ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી કેટલી હશે? તો મિત્રો, અહીંયા જે આલ્ફા ક્ષય પામતું યુરેનિયમ છે એનો અર્ધાયુ આપણને વર્ષમાં આપ્યો છે 4.5×10^9. તો આવા યુરેનિયમના અર્ધાયુને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 1 વર્ષ બરાબર 3.16×10^7 થાય. તો આ નમૂનો છે એનો અર્ધાયુ 4.5×10^9×3.16×10^7 તો વર્ષને સેકન્ડમાં ફેરવી દીધું આપણે અહીંયા. તો આ ગુણાકાર કરીએ તો 14.22×10^16 મળશે. આમ અહીંયા આલ્ફા ક્ષય પામતો જે યુરેનિયમ છે એનો અર્ધાયુ સેકન્ડમાં
14.22 ગુણ્યા 10 16 ઘાત જેટલો છે। હવે આપણે યુરેનિયમ 92-238 ના 1 ગ્રામ નમૂનાની એક્ટિવિટી જોઈએ છે, પણ યુરેનિયમનો જે પરમાણુ દળાંક છે 238 છે। તો તમે જાણો છો કે 238 ગ્રામ યુરેનિયમ લઉં તેમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય, એટલે કે 238 ગ્રામ યુરેનિયમમાં 6.023 ગુણ્યા 10 23 ઘાત જેટલા પરમાણુઓ હોય। હવે જો 238 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા 6.023 ગુણ્યા 10 23 ઘાત હોય તો 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી, ધારો કે આપણે એને એન કહીએ તો એન બરાબર 1 ગુણ્યા 6.023 ગુણ્યા 10 23 ઘાત ભાગ્યા 238, એટલે મૂલ્ય આપણને મળશે 0.0253 × 10⁻²³। તો મૂલ્ય છે, પોઈન્ટ અહીં લઈ લઈએ તો 2.53 × 10⁻²² ઘાત જેટલું મળશે। હવે આપણને અહીંયા યુરેનિયમ 92-238 એક ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધવાની પૂછી છે। તો એક ગ્રામ નમૂનાની એક્ટિવિટી શોધવી તો એક્ટિવિટીનું સૂત્ર તમે જાણો છો, આર બરાબર લેમડા એન। હવે લેમડા છે એના બરાબર ક્ષય નિયતાંક બરાબર તમે લખી શકો 0.693 ના છેદમાં અર્ધાયું ઇન્ટુ એન। તો 0.693 × n ની કિંમત આપણે મેળવી 2.53 × 10⁻², અને અર્ધાયુ જે છે એ સેકન્ડમાં આપણે મેળવો 14.22 × 10⁻16। તો જો આપણે એનું સાદુરૂપ આપીએ તો 0.123 × 10⁵ મળશે, એટલે કે 1.23 × 10⁴ વિભંજન પર સેકન્ડ, એટલે કે યુરેનિયમ 92-238 એક ગ્રામ નમૂનાની જે એક્ટિવિટી છે એ 1.23 × 10⁴ વિભંજન પર સેકન્ડ જેટલી મળે છે। હવે આગળ જોઈએ ઉદાહરણ 13.5। રકમ આ મુજબ છે, ટ્રિટિયમ 12.5 વર્ષના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે, તો 25 વર્ષ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે। તો મિત્રો આપણને અહીંયા 12.5 વર્ષનો અર્ધાયુ આપી દીધેલો છે અને આવું ટ્રિટિયમ છે બીટા ક્ષય પામે છે। હવે 25 વર્ષ પછી એટલે કુલ સમય આપ્યો 25 વર્ષનો, શુદ્ધ ટ્રિટિયમના કેટલો નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહ્યો હશે? તો અર્ધાયુ 12.5 વર્ષને કુલ સમય આપ્યો છે 25 વર્ષ। હવે તમે જાણો છો કે ટી બરાબર એન ટી આપ છે, જે થિયરીમ આપણે ભણી ગયા છીએ। એનની કિંમત શોધવી હોય તો ટીના છેદમાં ટી આપ લઈ લઈએ, એ કુલ સમય આપણને 25 વર્ષનો આપી દીધેલો છે અને અર્ધાયુ છે 12.5 વર્ષ આપેલો છે, તો ભાગાકાર કરીએ તો એનનું મૂલ્ય આપણને 2 મળે છે। હવે તમે જાણો છો કે એન બરાબર n0/2n સૂત્ર છે, તો હવે એન ઝીરોને છેદમાં લઈ લઈએ તો n/n0 = 1/2n થશે, કારણ કે આપણે ટ્રિટિયમ છે એના નમૂનાનો કેટલો અંશ અવિભંજિત રહેશે તે શોધવાનું છે। તો n/n0 = 1/2n, એનની કિંમત આપણે 2 મેળવી તો 2 નો વર્ગ થશે 4, તો અહીંયા 1/4 મળશે। આમ તમે જોઈ શકો છો કે એન બરાબર n0/4, એટલે કે શુદ્ધ ટ્રિટિયમના મૂળ નમૂનાનો 1/4 ભાગ છે તે અવિભંજિત રહેશે, અને બાકીનો જે 1 - 1/4 કરી દઈએ તો આપણને એ 3/4 મળશે જે વિભંજિત થઈ જશે, એટલે મૂળ નમૂનાનો 3/4 ભાગ છે તે વિભંજિત થઈ ગયો અને બાકીનો 1/4 ભાગ છે તે અવિભંજિત રહ્યો। આ દાખલો છે, અને આ રીતે પણ તમે ગણી શકો કે ભાઈ 12.5 વર્ષનો અર્ધાયુ છે, તો પહેલાં 12.5 વર્ષમાં એ અડધું થશે અને કુલ સમય 25 વર્ષ આપ્યો છે, તો બાકીના 12.5 વર્ષમાં અડધાનું પણ અડધું એટલે કે 1/4 ભાગનું થશે। આમ તમે જોઈ શકો છો કે પહેલાં 12.5 વર્ષમાં અડધું અને બીજા 12.5 વર્ષમાં 1/4 ભાગનું થયું, એટલે કે શુદ્ધ ટ્રિટિયમ છે એના મૂળ નમૂનાનો 1/4 ભાગ અવિભંજિત રહ્યો અને બાકીનો 1 - 1/4 કરી દો તો 3/4 મળશે, 3/4 છે તે વિભંજિત થાય છે। આગળ જોઈએ ઉદાહરણ 13.6। રકમ કંઈક આ મુજબ છે, નીચેના પરમાણુ દળો આપણને આપેલા છે, જેમાં યુરેનિયમ 92-238 દળ આપ્યું છે 238.050 × 79 U, હિલિયમ એટલે કે આલ્ફા કણ Hg2O4 દળ આપ્યું છે 4.00260 U, થોરિયમ TH9T234 દળ આપ્યું છે 234.043-63 U, હાઇડ્રોજન H1 દળ છે 1.00783 U, પ્રોટેક્ટિનિયમ છે PA તેનું દળ આપ્યું છે PA 9137 237.05121 U, અહીં પ્રતિક પ્રોટેક્ટિનિયમ
जेनो परमाणु क्रमांक जेड बराबर 91 तत्व माटे छे। तो ये युरेनियम 9238 ना आल्फा क्षय दरमियान विमुक्त थती उत्सर्जन पामती ऊर्जा गणो, अने बी यू 9238 स्वतः एटले के आपमेळे प्रोटोननु उत्सर्जन करी शके नहीं तेम दर्शावो। तो शुरुआत आपणे ए विभागथी करीए तो युरेनियमना आल्फा क्षय दरमियान विमुक्त थती उत्सर्जन पामती ऊर्जा गणवानी छे। तो तमे जाणो छो कि युरेनियम छे એમાંથી આલ્ફા ક્ષય થાય ત્યારે નવું બનતું તત્વ એ જનિત તત્વ થોરિયમમાં છે। તો યુરેનિયમ 9238માંથી થોરિયમ 9234 બનશે ત્યારે એક આલ્ફા કણનો ક્ષય થઈ જશે એટલે કે હિલિયમ Hg2 પર મળશે। તો આ પ્રક્રિયા છે એમાં વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા શોધવી હોય તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધી કાઢીએ। તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર યુરેનિયમના દળમાંથી થોરિયમ અને આલ્ફા કણનું દળ બાદ કરીએ ઇન્ટુ સી સ્ક્વેર। યુરેનિયમ છે 9238 એનું દળ આપ્યું છે આપણને 238.0579 માઇનસ થોરિયમનું દળ છે 234.0463 અને હિલિયમનું દળ છે માઇનસ કરીએ 4.00260। હવે સીની કિંમત નથી મૂકવાની, સી બરાબર તો 3×10⁸ છે મીટર પ્રતિ સેકન્ડ, પણ જો આ ઉર્જા જૂલમાં મેળવવી હોય તો સીની કિંમત મેળવવાની, પણ આપણે આ ઉર્જા મિલિયન ઇવીમાં મેળવીએ તો સીની કિંમત ન મૂકતા આ દળ છે દળ ક્ષતિ એને આપણે 931.5 વડે ગુણી નાખીએ એટલે આ પ્રક્રિયામાં વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા મિલિયન ઇવીમાં મળશે। તો આ સાદું રૂપ આપીએ તો મૂલ્ય 0.00456 મળશે ઇન્ટુ 931.5। તો સાદું રૂપ આપતા મૂલ્ય 4.2476 મિલિયન ઇવી મળે। આમ યુરેનિયમ 9238 છે એમાંથી આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી ઉત્સર્જન પામતી ઉર્જા એ 4.2476 મિલિયન ઇવી જેટલી હશે। હવે બી વિભાગમાં પ્રશ્ન આપણને કીધેલો છે કે યુરેનિયમ 9238 સ્વતઃ પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં તેમ દર્શાવો। તો યુરેનિયમ 9238માંથી જ્યારે પ્રોટોનનો ક્ષય થાય ત્યારે નવું બનતું જનિત તત્વ છે એ આપણને પ્રોટેક્ટિનિયમ મળે છે। તો યુરેનિયમ 9238 પીએ 91237+1 હાઇડ્રોજન એટલે કે પ્રોટોન, તો અહીં પ્રોટોનનો ક્ષય થાય તો નવું બનતું તત્વ પ્રોટેક્ટિનિયમ છે। તો આ પ્રક્રિયામાં પ્રોટોનનું ઉત્સર્જન થવા માટે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધવું પડશે, તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર MU માઇનસ MPA માઇનસ MH ઇન્ટુ સી સ્ક્વેર। હવે યુરેનિયમનું જે દળ છે એ દળ 238.0579 U છે અને પીએનું દળ જે 237.0121 એમાંથી બાદ કરીએ અને હાઇડ્રોજનનું દળ છે એ 1.00783 આપેલું છે તો એ બાદ કરી દઈએ તો ગુણ્યા યુમાં દળ મળી ગયું અને મિલિયન ઇવીમાં જો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો 931.5 વડે ગુણી દઈએ, સાદું રૂપ આપીએ તો બાદ બાકી આપણને જે મળશે એ માઇનસ 00.00825×931.5 મળશે। ગુણાકાર કરીએ તો માઇનસ 7.6848 મિલિયન ઇવી મળે છે, પણ આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ તો આપણને ઋણ મળ્યું, તો પ્રક્રિયાનું મૂલ્ય ક્યુ મૂલ્ય ઋણ છે આથી કહી શકીએ આપણે કે આ પ્રક્રિયામાં પ્રોટોનનું ઉત્સર્જન સ્વતઃ એટલે કે આપમેળે થઈ શકે નહીં। જો મૂલ્ય ધન મળ્યું હોત તો આપણે એમ કહેતા પ્રક્રિયામાં પ્રોટોનનું ઉત્સર્જન આપમેળે થઈ શકે કે પ્રક્રિયામાં ઉર્જા વધે, પણ અહીંયા પ્રક્રિયાનું મૂલ્ય ક્યુ મૂલ્ય ઋણ મળ્યું છે એટલે આપણે એમ કહી શકીએ આ પ્રક્રિયામાં પ્રોટોનનું ઉત્સર્જન સ્વતઃ એટલે કે આપમેળે થઈ શકશે નહીં। હવે જોઈએ સ્વાધ્યાય 13.1 રકમ આ પ્રમાણે છે એ લિથિયમના બે સ્થાયી સંસ્થાનિકો લિથિયમ 36 અને લિથિયમ 37નું પ્રમાણ અનુક્રમે 7.5% અને 92.5% છે, તેમના દળો અનુક્રમે 6.0 1512 U અને 7.01 600 U છે। તો લિથિયમનું પરમાણુનું દળ શોધો અને બી વિભાગમાં બોરોનને બે સ્થાયી સંસ્થાનિકો B5 10 અને B5 11 છે, તેમના દળો અનુક્રમે 10.0194 U અને 11.00931 U છે અને બોરોન પરમાણુનું જે દળ છે 10.811 U છે। તો B5 10 અને B5 11નું સાપેક્ષ પ્રમાણ શોધો। તો પહેલાં એ વિભાગ જે છે એમાં આપણે લિથિયમ પરમાણુનું દળ જોઈએ છે, તો લિથિયમ પરમાણુનું દળ જોઈતું હોય તેની સાપેક્ષ ટકાવારી જે આપણને આપેલી છે એ લિથિયમ 36ની આપેલી છે 7.5%,
लिथियम 3.7 છે એને આપેલી છે 92.5%. તો આપણે 7.5% છે એટલે 7.5 ગુણ્યા લિથિયમ 3.6 નું દળ આપેલું છે 6.015 બાર યુ અને ગુણી દઈએ વત્તા લિથિયમ 3.7 છે એનું પ્રમાણ 92.5% છે તો એનો ગુણાકાર 7.01 600 યુ અને વડે કરી અને 100 વડે ભાગી નાખીએ તો લિથિયમ પરમાણુનું દળ આપણને આ રીતે મળશે એટલે 7.5 ગુણ્યા 6.015 બાર પ્લસ 92.5 ગુણ્યા 7.1600 ભાગ્યા 100 એટલે આ ગુણાકાર આપણને આવશે 45.1134 વત્તા આ ગુણાકાર મળશે 648.98 ભાગ્યા 100 બેનો સરવાળો થશે 694.0934 ભાગ્યા 100 100 વડે ભાગીએ એટલે 6.940934 યુ મળશે તો લિથિયમ પરમાણુ છે તેનું દળ આપણને અહીંયા 6.940934 યુ મળે છે. હવે આપણે બીજા વિભાગમાં B510 અને B511નું સાપેક્ષ પ્રમાણ જોઈએ છે. તો આપણે ધારી લઈએ કે B510નું જે સાપેક્ષ પ્રમાણ છે એમાં એક્સ ટકા છે તો B511 છે એનું પ્રમાણ 100 માઇનસ એક્સ ટકા થશે એટલે કે ટોટલ બોરોન પરમાણુનું દળ છે એ 100% છે એમાંથી B510 છે એનું એક્સ ટકા અને B511નું 100 માઇનસ એક્સ ટકા થાય. હવે બોરોન પરમાણુનું દળ છે તો એના માટે આપણે શું કરીએ તો કે B510નું એક્સ ટકા છે અને B510નું આપણને દળ રકમમાં 10.0294 આપેલું છે એટલે આ બેનો ગુણાકાર કરીએ વત્તા 100 માઇનસ એક્સ ટકા છે એ B511નું છે તો એનું દળ આપણને રકમમાં આપ્યું છે 11.00931 તો એના સાથે ગુણાકાર કરીને 100 વડે ભાગી નાખીએ. હવે બોરોન પરમાણુ દળ રકમમાં આપણને આપી દીધેલું છે 10.811 તો ઇઝ ઇક્વલ ટુ આ 10.0294 એક્સ વત્તા આ ગુણાકાર કરીશું એટલે 1100.931 માઇનસ 11.00931 એક્સના છેદમાં 100 100 અહીંયા ગુણાઈ જશે એટલે આ થઈ જશે 100 ગુણ્યા 10.811 બરાબર અહીંયા એક્સ એક્સ વાળા પદ છે એનો સરવાળો કરી દઈએ અને આ પદ આગળ લખી નાખીએ તો 1100.931 માઇનસ 0.99637 એક્સ થશે. હવે આ જે છે ગુણાકાર એ થશે 10.81 બરાબર 1100.931 અને માઇનસ 0.99637 એક્સ આ પદ છે અને આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જશે અને આ પદને આ બાજુ લાવીએ એટલે માઇનસ થશે તો 0.99637 એક્સ બરાબર 1100.931 માઇનસ 10.81. તો આ સાદુરૂપ આપીએ આપણે તો આ મૂલ્ય મળશે આપણને 19.831 ભાગ્યા 0.99637 તો આ ભાગાકાર કરીએ એટલે આપણને 19.90 મળે છે. તો એનો અર્થ એવો થયો કે બોરોન પરમાણુ છે તેમાં B510નું જે પ્રમાણ છે એ 19.90% છે તો બાકી 100માંથી 19.90% બાદ કરી દઈએ તો આપણને 80.1% મળે જે B511નું પ્રમાણ છે. આમ બોરોન પરમાણુ છે એમાં B510નું પ્રમાણ 19.90% અને B511નું પ્રમાણ 80.1% થશે. હવે જોઈએ સ્વાધ્યાય 13.2 રકમ આ મુજબ છે. નિયોનના 3 સ્થાયી સંસ્થાનિકો નિયોન 10-20 નિયોન 10-21 અને નિયોન 10-22નું સાપેક્ષ પ્રમાણ 90.51%, 0.27% અને 9.22% છે. તો આ 3 સંસ્થાનિકોના પરમાણુ દળો અનુક્રમે 19.99 યુ 20.99 યુ અને 21.99 યુ છે તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. તો નિયોનનું સરેરાશ દળ જોઈતું હોય તો આગળ દાખલો જોઈએ તે પ્રમાણે કે આ નિયોન 10-20 છે બરાબર એનું પ્રમાણ આપણને રકમમાં આપ્યું છે 90.51 અને એનું દળ આપ્યું છે 19.99 તે બેનો ગુણાકાર કરીએ પ્લસ નિયોન 10-21 છે એનું પ્રમાણ આપ્યું છે 0.27% અને એનું દળ આપણને આપ્યું છે 20.99 એ બેનો ગુણાકાર કરીએ વત્તા નિયોન 22 છે એનું પ્રમાણ આપ્યું છે 9.22% તો એનો ગુણાકાર આપણે 21.99 સાથે કરીએ આ બધાનો સરવાળો કરીને ભાગ્યા 100 કરી નાખીએ એટલે આપણને નિયોનનું સરેરાશ પરમાણુ દળ મળે. તો આ ગુણાકાર કરીએ તો આપણને મૂલ્ય મળશે 1809.2949 વત્તા આ ગુણાકાર થશે 5.6673 વત્તા આ ગુણાકાર થશે 202.7438 ભાગ્યા 100 કરીએ તો આ સરવાળો છે એ આપણને 2017.71 ભાગ્યા 100 થશે એટલે કે
जो 100 वडे भागी नाखीए तो 20.1771 थाय, एटले के आश्रे 20.18 यू थशे। आम नियोननो सरेराश परमाणु दळ छे ए आपणने अहींया 20.18 यू जेटलू मळशे।